નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું ન્યૂઝ લાઇવમાં. વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદની મુલાકાતે છે, જ્યાં તેઓ સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટીનું અનાવરણ કરશે. વડાપ્રધાનના હસ્તે સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટીનું અનાવરણ થશે. સંત શ્રી રામાનુજાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. 216 ફૂટ ઊંચી આ સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટીની મૂર્તિ આવેલી છે. પીએમ મોદી આજે હૈદરાબાદની મુલાકાતે છે ત્યારે તેનું અનાવરણ કરશે. પીએમ મોદી આજે હૈદરાબાદની મુલાકાતે જ્યાં સંત રામાનુજાચાર્યની જે મૂર્તિ આવેલી છે તેનું અનાવરણ કરશે. ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં બેઠેલી મૂર્તિમાં સમગ્ર વિશ્વમાં બીજા ક્રમાંકે આ મૂર્તિ આવે છે. 216 ફૂટ ઊંચી આ સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટીની મૂર્તિ આવેલી છે, જેનું અનાવરણ આજે વડાપ્રધાનના હસ્તે થશે. પીએમ મોદી આજે હૈદરાબાદની મુલાકાતે છે, જ્યાં આ મૂર્તિનું અનાવરણ થશે. સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટીનું અનાવરણ વડાપ્રધાનના હસ્તે થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ હવે હૈદરાબાદમાં સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી બનાવવામાં આવી છે. પીએમ મોદી આજે તેનું અનાવરણ કરશે. સંત રામાનુજાચાર્યની મૂર્તિનું અનાવરણ આજે વડાપ્રધાનના હસ્તે થશે. સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી આ મૂર્તિને નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદમાં સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટીનું અનાવરણ કરશે. આજે સંત શ્રી રામાનુજાચાર્યની 216 ફૂટ ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનાવરણ કરશે. આ બેઠી મુદ્રામાં દુનિયાની બીજી સૌથી મોટી પ્રતિમા છે. આ મામલામાં થાઇલેન્ડની ભગવાન બુદ્ધની પ્રતિમા સૌથી ઊંચી છે. સંત શ્રી રામાનુજાચાર્ય પ્રતિમા હૈદરાબાદના બહારી વિસ્તાર શમશાદાબાદમાં 45 એકરના ભવ્ય મંદિર પરિસરમાં સ્થાપિત કરવામાં આવી છે. મંદિરનું નિર્માણ 2014માં શરૂ થયું હતું. પ્રતિમા નિર્માણ મિશ્ર ધાતુ પંચલોહથી બનાવવામાં આવ્યું છે. તેમાં સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ અને જસતનો ઉપયોગ કરી અને બનાવવામાં આવી છે. પ્રતિમાને 64 ફૂટ ઊંચા આધાર પર સ્થાપિત કરવામાં આવી છે. આ આધારને ભદ્રવેદી નામ આપવામાં આવ્યું છે. આ ભદ્રવેદીમાં ડિજિટલ લાયબ્રેરી અને રિસર્ચ સેન્ટર બનાવવામાં આવ્યું છે. અહીં પ્રાચીન ભારતીય ગ્રંથો અને સંત શ્રી રામાનુજાચાર્યના કાર્યોની જાણકારી આપતી ગેલેરી પણ બનાવાઈ છે. સંત શ્રી રામાનુજાચાર્યની એક પ્રતિમા મંદિરની અંદર પણ સ્થાપિત કરવામાં આવી છે. તેને 120 કિલોગ્રામ સુવર્ણથી તૈયાર કરાઈ છે.